મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે ખુશ છો ને? તમે ખુશ રહો તે માટે અમે દરરોજ પ્રાર્થનાપૂર્વક વચન અધ્યયન કરીને તમારા માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુના બાળકો હંમેશા ખુશ, બહાદુર અને આનંદિત હોવા જોઈએ. શું આજે પણ કોઈ ભય છે? તમારા હૃદયના ઊંડાણમાં એક ભય, કોઈ સમસ્યા આવી ગઈ છે? તમારા ઘરમાં, બહાર, નોકરી પર અથવા સેવામાં તમારા હૃદયમાં કંઈક ડર આવી રહ્યું છે. હવે શું થશે? તે કેવી રીતે સમાપ્ત થશે? શું તમે આમ ડરો છો? તમે કેમ ડરો છો? તમારી સાથે ઈસુ છે. તે તમારી સાથે નથી કે શું? તમે તેની સાથે નથી ચાલતા? તેનો હાથ પકડીને ચાલી રહ્યા છો ને? આજે ઈસુને મળ્યા છો ને? તેની પ્રશંસા કરીને, એમની સાથે વાત કરીને? જો નહીં તો જાઓ અને થોડી વાર તેની હાજરીમાં રહો, વચનનું અધ્યયન કરો, તમારા ડર વિશે તેમને કહો, બધું બરાબર થઈ જશે. શું તમે જાણો છો કે આજે પ્રભુ કયું વચન કહે છે? યર્મિયાનો વિલાપ, તેનો 3 અધ્યાયનું 57મું વચન. હે યહોવા, તમે ચોક્કસ મારી હાક સાંભળીને આવ્યા અને કહ્યું પણ ખરું કે ડરીશ નહીં. તમે મને આ કહ્યું, તેથી મારો ડર મને છોડીને જતો રહ્યો છે. જ્યારે મેં તમને બોલાવ્યું, તમે મને પ્રોત્સાહિત કર્યું કે ડરીશ નહીં. આજે પ્રભુ કહે છે, મારી પુત્રી ડરીશ નહીં, મારા પુત્ર આજે ડરીશ નહીં. તમારો એ ડર ક્યારે છૂટશે? જ્યારે તમે પ્રભુને બોલાવશો, જ્યારે પ્રાર્થના કરશો. એટલે જ કહું છું કે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તેની સાથે વાત કરો. પ્રાર્થનામાં પ્રભુને બધું જ જણાવો. જો તમે પ્રભુ સાથે વાત કરશો તો તે દિવસ દરમિયાન પ્રભુ જે હિંમત આપે છે તે તમારી સાથે બની રહેશે. તે શું કહે છે? ડરશો નહીં, હું તમારી સાથે છું. ડર્યા વિના જાઓ, હું તેની કાળજી લઈશ. તો પછી તમારો ડર દૂર થશે અને તમે બહાદુર થશો અને ખુશ રહી શકશો. રોજ તેમની સાથે વાત કરો અને રોજ તેમને બોલાવો. ડરશો નહીં તેમ પ્રોત્સાહિત કરશે. બાઇબલમાં પ્રભુના ઘણા બધા બાળકો જ્યારે તેઓના ડરના સમયે તેમને પોકાર કર્યો ત્યારે તેમનો પ્રથમ શબ્દ હતો, ડરશો નહીં, ડરશો નહીં. આજે તે તમને જોઈને કહે છે, મારા પુત્ર ડરશો નહીં, મારી પુત્રી તમે ડરશો નહીં. તમને જોઈને પણ કહે છે, મેં મારા જીવનકાળમાં ઘણી ભયજનક પરિસ્થિતિનો સામનો કર્યો છે. જ્યારે પણ તે સ્થિતિ આવે છે ત્યારે જીવનમાં એક ભય પણ આવે છે. હું તરત જ પ્રભુ પાસે જઈને જાણ કરીશ. આ સ્થિતિ મારામાં ભય લાવે છે, મને ખબર નથી કે હવે શું કરવું. જલ્દીથી હું પ્રભુને આ જાણ કરું છું. તે ઉતરી આવીને કહેશે, ડરીશ નહીં, હું કાળજી લઈશ, બધું જ મારા હાથમાં છે, મારાથી આગળ તને કંઈ થઈ શકે તેમ નથી, ગભરાઈશ નહીં. આટલું જ હિંમત? આવી કેટલી ઘણી વસ્તુઓ આવી છે, પણ પ્રભુએ એક પણ એવી વસ્તુને મંજૂરી આપી ન હતી જેનાથી હું ડરતો હતો. તે તમને પણ નહીં છોડશે. પુકારો તેને. તમારે પ્રભુને બોલાવવું જોઈએ, એ મુખ્ય વાત છે. તમારા હાથ ઊંચા કરો. હે પ્રભુ, હું તમને જોઈને બોલાવું છું, મને આ પરિસ્થિતિથી ડર લાગી રહ્યો છે. આ બધો ભય દૂર થવા દો, આ ડરને મારા હૃદયથી દૂર થવા દો. તમારો પ્રેમ જે મને કહે છે ડરીશ નહીં, તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં તે ભય દૂર થાય છે, તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.